ભારતીય નૌસેનાને સ્વદેશી વિધ્વંસક ઇમ્ફાલ મળશે ડિસ્ટ્રોયર ઇમ્ફાઇલ સ્વદેશી મિસાઇલથી ભારતના દુશ્મનો થરથર કાપશે આ યુદ્ધ જહાજ વિશ્વના તકનીકીપણે સૌથી અત્યાધુનિક વોરશીપમાંથી એક છે ડિસ્ટ્રોયર ઇમ્ફાઇલને ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે સમુદ્રમાં ભારતની શક્તિ બે મિસાઇલ થવાની છે સમુદ્રમાં પોતાના પહેલા બ્રહ્મોસ ફાયરિંગમાં ભારતીય નૌસેનાની નવી સ્વદેશી ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોય યાર વન ટુ સેવન ઝીરો સિક્સે બુધવારે બુલ્સ સ્કોર કર્યો છે એટલે કે આ મિસાઇલે બેહદ ચોકસાઈપૂર્વક નિશાન લગાવ્યું છે આઘાતક મિસાઇલ ડિસ્ટ્રોયને ઇમ્ફાલ પણ કહેવામાં આવે છે કમિશન કરતા પહેલા કોઈ યુદ્ધ જહાજ દ્વારા લાંબા અંતરની બ્રહ્મોસ મિસાઇલનું આ પહેલું પરીક્ષણ હતું ભારતીય નૌસેનાની વિશાખાપટ્ટનમદેશી જહાજ છે આ સ્વદેશી જહાજ નિર્માણ ભારતની કાબિલિયતનું ઉદાહરણ છે અને દુનિયાના તકનીકી રીતે સૌથી એડવાન્સ યુદ્ધ જહાજોમાંથી એક છે તેને ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મજગાંવ ડોકરશીપ બિલ્ડર્સ લિમિટેડ મુંબઈ દ્વારા તેનું નિર્માણ કરાયું છે ઇમ્ફાલ નામ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઇમ્ફાલની લડાઈમાં ભાગ લેનાર ભારતીય સૈનિકોની યાદમાં બનાવાયું છે તે અત્યાધુનિક હથિયારો અને સેન્સરોથી સુસજ્જિત એક શક્તિશાળી અને બહુમુખી વોરશીપ છે ડિસ્ટ્રોયરની કુલ લંબાઈ એકસો ચોસઠ મીટર અને વજન ચુમ્મુ તેરસો ટન છે નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આવા અભ્યાસથી નૌસેના સંદેશ આપવા માંગે છે કે કોઈપણ પરિસ્થિતિમાં લડાઈ લડવા માટે ઇન્ડિયન નેવી તૈયાર છે આ યુદ્ધ જહાજનો લગભગ પંચોતેર ટકા હિસ્સો સ્વદેશી સામાનથી સુસજ્જિત છે તેમાં મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલો સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી બ્રહ્મોશ મિસાઇલો સ્વદેશી ટ્યુબ લોન્ચર સબમરીન વિરોધી સ્વદેશી રોકેટ લોન્ચર અને છોતેર મિલીમીટર સુપર રેપિડ ગન માઉન્ટ સામેલ છે આ પહેલા સહયોગથી મંગળવારે સિક્કીંગ બેતાલીસ બી હેલિકોપ્ટર થી નૌ સૈન્ય જહાજ વિરોધી મિસાઇલ પહેલું નિર્દેશિત ઉડ્ડયન પરીક્ષણ કર્યું હતું અને તેનું પહેલું પરીક્ષણ મે બે હજાર બાવીસ માં કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી